परेशानी, चमकीली डोर हर झालर सुहानी, तेरी मेरी दोस्ती है बहुत पुरानी, बादलों के संग चली रे मेरी पतंग। नीला नीला रंग और लाल परेशानी, चमकीली डोर हर झालर सुहानी, तेरी मेरी दोस्ती है बहुत पुरानी, बादलों के संग चली रे मेरी पतंग। दुश्मन राह में तेरे, अब है लड़ाई होने वाली, बढ़ना आगे जोर लगा के, दुश्मन की नहीं चलने वाली। देखो देखो शुरू हुई अब तो लड़ाई, डोर तेरी मैंने ऐसी तेज। सौने नमस्कार मित्रों, 2020 नु वर्ष कोरोना काल में केम पसार थयुं तेनी आपणे सौए नोंध पण लीधी अने हाडमारीमां पूरुं पण कर्युं। 2021 नुं नवुं वर्ष आव्युं छे त्यारे एक नवी आशा नवा उमंगो साथे आव्युं छे, अने आपणे ज्यारे भारत जेवो देश छे अने ए देशने उत्सवो तहेवारो अने મેળાઓનો દેશ કહેવામાં આવે છે ત્યારે પતંગ ચગાવવાનો ઉત્સવ એટલે કે મકર સંક્રાંતિ જેવો તહેવાર તરત જ આપણી સામે આવી ઊભો રહે અને સૌને કહે કે ચાલો ભાઈ ભાંડું અને ઘરના સૌ ભેગા મળી અને ઉત્સવ મનાવો। એક ખાસ વિચારવા જેવી વાત છે મિત્રો, આ તે આપણા વડવાઓની વડીલોની કેવી સાયકોલોજી હશે કે આટલા બધા તહેવારો મેળાઓ ઉત્સવોની વાર તહેવારની ભેટ આપીને ગયા છે કે સતત પરિવારો સાથે મિત્રો સાથે મળવાનું બનતું જ રહે, અને તેથી મગજમાં જે અત્યારે ડિપ્રેશનનો માહોલ ચાલે છે તેનું બેલેન્સિંગ થઈ જાય, કોઈ એટલા ટેન્શનમાં ન આવે। કેવી સરસ સાયકોલોજી આપણી જે વડવાઓએ ગોઠવેલી, આટલા બધા તહેવારોની ભેટ કદાચ જ કોઈ દેશને મળી હોય, તો એવો આપણો દેશ મકર સંક્રાંતિ। આપ સૌ જાણો છો કે આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે, તો આપણે આપણી થોડી કે જે શરૂઆતી બાબતો લેવી છે તેની ગાયત્રી મંત્રથી શરૂઆત કરીએ। ઓમ ભૂર્ભુવઃ તસ્થવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત। આ ગાયત્રી મંત્રમાં એટલી અગાધ અને અનંત શક્તિ રહેલી છે કે જેનો તાગ મેળવવો ખરેખર આપણે મુશ્કેલ છે, પરંતુ એનું સતત પઠન અને ગાન કરી આપણે પરમ કૃપાળુ પરમાત્માની કૃપા પ્રાપ્ત કરી શકીએ। આ દિવસે આપણને ખબર છે કે સૌથી વધારે મજા આવતી હોય તો બાળકોને પતંગ ચગાવવાનો જે એનો જે હર્ષોલ્લાસ હોય તેની તો કંઈક મજા જ અલગ છે। તો મિત્રો, આજે એ પતંગોત્સવ, એ ઉત્તરાયણ પર્વ, એ મકર સંક્રાંતિ, આપણે જે અલગ અલગ નામે આ તહેવારને સંબોધીએ છીએ તેની અલગ અલગ માહિતી દ્વારા સરસ મજાની રજૂઆત થવાની છે। એક નવો એંગલ અથવા તો આખા દેશમાં કઈ રીતે તેને ઉજવાય છે તેની સરસ રજૂઆત તમે જોશો, જેમાં મકર સંક્રાંતિનો સૂક્ષ્મ અર્થ, તેનું ઐતિહાસિક મહત્વ, સ્વાસ્થ્યની દ્રષ્ટિએ કઈ રીતે મકર સંક્રાંતિને જોઈ શકાય, પછી પતંગનો ઇતિહાસ, પતંગ ચગાવે તો સૌ છે પણ તેનો ઇતિહાસ કોણ જાણે, ખબર છે કોઈને, તો તેનો એક ઇતિહાસ એની થોડીક છલક તમે જોશો, પછી વિવિધ રાજ્યોની ઉજવણી અને દાનનો મહિમા, આ દિવસે દાનનો ખૂબ જ મહિમા હોય છે, કોઈ પણ સેકન્ડ જો ક્ષણ, ચાલો ગુજરાતીમાં બોલીએ, કોઈ પણ ક્ષણે આપણે દાન કરીએ તો એ શુભ મુહૂર્ત જ છે। હા, એટલો પવિત્ર દિવસ એ આ મકર સંક્રાંતિનો દિવસ, ખૂબ દાનનું મહત્વ છે એ જોશો, અને અંતમાં આ દિવસે પતંગ ચગાવતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો કે જે ખાસ અગત્યની હોય છે એ પણ જોવાની છે। તો કાર્યક્રમમાં તમે આ દરેક રજૂઆત જોવાના છો,
मित्रों बात करिए तो आ खूब ज प्राचीन इतिहास धरावतो त्यौहार है। आम तो चाइना माथी तेनी शुरुआत थई एवं गणवामां आवे छे, परंतु भगवान रामना वखत में पण आनो क्यांक कदाच उल्लेख होई शके। एटले ज संत तुलसीदास जी एनी एक चौपाई में लखे छे के कट तिलंगी नक्षत्र नभा साहिल नाच तूफान, कट तिलंगी नक्षत्र नभा साहिल नाच तूफान, दौलत शराबी कहाँ गिरत वो जानन भगवान। अर्थात के एक पतंग छे अने शराबी छे ए क्या जईने पड़े ए तो भगवान ने ज खबर छे। मतलब के आ पतंग छे एनो उल्लेख तुलसीदास जी करे छे। तिलंगी ए पतंग नो समानार्थी छे। जो कोई ने प्रश्न एवो सूझे के पतंग नो उल्लेख क्या थयो चौपाई में, तो तिलंगी छे एने बिहार मा आ नामे बोलावामां आवे छे। पतंग ने तिलंगी ने नामे बोलावामां आवे छे। जो भारत मा वात करीए एनी आगळ के भारत मा सौ प्रथम म्यूजियम क्या बनेलू पतंग नु, तो ए मित्रों भारत मा तो खरु गुजरात मा तो खरु पण अमदावाद मा, अमदावाद मा श्री भानुभाई शाह 1986 मा पेलू पतंग नु म्यूजियम बनावेलू। तो आवी जात जातनी तमे मजानी अने जाणवा माणवा लायक बाबतोनी आ कार्यक्रममां दरेकनी झांकी जोशो। आ दिवसे आपणे एक वस्तु नोंधवानी छे मित्रो, ચગાવવા જેવા પતંગ કયા? તમે જોતા હશો કે બધા લેવા જાય ને તો ચેક કરે પતંગ, એક એક ખૂણો ચેક કરે કે આ ચગાવવામાં મજા આવશે, આ દોરો પછી દોરો લેવા જઈએ તો આ દોરામાં કાપવામાં મજા આવશે, આ પેચનો દોરો આ ઢીલનો દોરો, ખબર છે કે નહીં? તો એ ઉપર જો આપણે ધ્યાન દેવું હોય તો ખરા અર્થમાં આને જીવન સાથે કઈ રીતે સંલગ્ન કરી શકાય દોસ્તો, એ આપણી સાચી જ્ઞાનપૂર્ણ વાત છે। તો એમાં આપણે ચગાવવા જેવા પતંગ જો શોધતા હોય તો એ કેવા? તો કે પ્રેમ છે, કરુણા છે, દયા છે, સહકાર છે, સંપ છે, આ દરેક મિત્રતા એ બધા ખરેખર ચગાવવા જેવા અને આકાશ આમ ગગન ચૂંબી જાય એટલા ચગાવવા જેવા પતંગ। તો હવે કાપવા જેવા પતંગો કયા? જીવન સાથે જો સંલગ્ન કરતા હોય તો કાપવા જેવા કયા? તો કે મોહ છે, અહંકાર છે, કોઈ પ્રત્યે તિરસ્કાર ભાવ છે, લોભ છે, ક્રોધ છે, નફરત છે, કોઈ પણ બુરી આદત છે, એ બધા પતંગો કાપવા જેવા છે અને એ પછી પકડવા જવાના નથી। અને અંતમાં જે બાળકોને પતંગ લૂંટવાની ઈચ્છા હોય છે તો લૂંટવા જેવા પતંગો કયા? તો એ છે મસ્તી, મોજ, મજા, આનંદ। જે આપણે ગુજરાતીઓ કહીએ છીએ કે મોજમાં રહેવું, તો ખરેખર આ પતંગ લૂંટવા જેવા છે દોસ્તો। તો આપણે જીવન સાથે જ્યારે સંલગ્ન કરીએ આપણા તહેવારને તો આ રીતે લૂંટવા જેવા ને કાપવા જેવા પતંગો પણ જીવનમાં આપણે એના ઉપર કામ કરી શકીએ અને મોજમાં તો રહેવું એ ખરેખર આ એક મસ્ત મોલા માણસનું કામ હોય, તો શું કામ આપણે આવી પતંગ ન લૂંટીએ મિત્રો। અંતમાં સિસ્ટર નિવેદિતા શૈક્ષણિક સંકુલ પરિવાર વતી તમને આ તહેવારની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે। આપનો તથા આપનો પરિવાર આ નવ વર્ષમાં તમારા સપનાઓ પૂરા કરે અને ભગવાન સારું સ્વાસ્થ્ય બક્ષે તેવી આશા સાથે માણો આજનો આ કાર્યક્રમ। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જ્યારે ઉત્તરાયણનો જે તહેવાર છે એ ઉજવવા જઈ રહ્યા છીએ ત્યારે હું આપની સમક્ષ ડોક્ટર જગદીપ નાણાવટીની જે કાવ્ય છે એનું પઠન કરીશ। મારા ઉરીનો પતંગ ઉડે આભમાં, ચાલ ભેરુને સંગ લાલ દોરીને રંગ, ચિત ચોટે ના આજ કોઈ કામમાં, ચાલ ભેરુને રંગ લાલ દોરીને રંગ, ચિત ચોટે ના આજ કોઈ કામમાં, મારા ઉરીનો પતંગ ઉડે આભમાં, ચોક ફળિયા સુમસામ પોળ કરતી આરામ, ચોક ફળિયા સુમસામ પોળ કરતી આરામ, ગામ રંગે ચડ્યું છે બધું ધાબમાં, ગામ રંગે ચડ્યું છે બધું ધાબમાં, મારા ઉરીનો પતંગ ઉડે આભમાં, લાલ પીળા ચટક ફૂલ ખીલ્યા છે અઢળક, લાલ પીળા ચટક
ફૂલ ખીલ્યા છે અઢળક, જાણે ધરતી વરસતી તી આસમાનમાં, જાણે ધરતી વરસતી તી આસમાનમાં, મારા ઉલનો પતંગ ઉડે આભમાં. બોર ગંડેરી પાક ખાવ ઊંધિયાના શાક, બોર ગંડેરી પાક ખાવ ઊંધિયાના શાક, સાંજ રડવડતી ખાલી સૌ કામમાં, સાંજ રડવડતી તી ખાલી સૌ કામમાં, મારા ઉરનો પતંગ ઉડે આભમાં. મારા કાપ્યાની બૂમ પછી પકડ્યાની ધૂમ, મારા કાપ્યાની બૂમ પછી પકડ્યાની ધૂમ, કોઈ દોડે લઈ ઝાંખરાને વાસમાં, પછી કોઈ દોડે લઈ ઝાંખરાને વાસમાં, મારા ઉરનો પતંગ ઉડે આભમાં. ચાંદ તારાને રાત ઉગે સરખું પરભાત, ચાંદ તારાને રાત ઉગે સરખું પરભાત, તોય કરતી ઉત્પાત, સાલી આ તો માણસની જાત, સાલી આ તો માણસની જાત. આપ વહેંચે છે અલ્લાને રામમાં, આપ વહેંચે છે અલ્લાને રામમાં, મારા ઉરનો પતંગ ઉડે છે આભમાં. ઉત્તરાયણ. ઉત્તરાયણ એટલે ઉત્તર વત્તા અયન. આ સમયે સૂર્ય પૃથ્વીની આજુબાજુની પોતાની પરિભ્રમણની દિશામાં પરિવર્તન કરી થોડોક ઉત્તર દિશા તરફ ખસે છે. આમ સૂર્ય ઉત્તર તરફ ખસતો હોવાથી આ સમયને ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે. આ પણ એક ખગોળીય ઘટના છે. મકર સંક્રાંતિને શુભ સમયની શરૂઆત તરીકે ઓળખવામાં આવે છે. ભારત સરકાર દ્વારા મકર સંક્રાંતિને રાષ્ટ્રીય તહેવાર તરીકે જાહેર કરવામાં આવ્યો છે. મકર સંક્રાંતિ એ એક વિશેષ પ્રકારનો તહેવાર છે. જુદા જુદા રાજ્યોમાં તેને જુદા જુદા નામોથી ઓળખાય છે, જેમ કે માઘ, મેલા, માઘી, ભોગાવી, ઉત્તરાયણ વગેરે નામોથી ઓળખાય છે. આપણે ખગોળીય દ્રષ્ટિએ જોઈએ તો સમય છે એ 12 રાશિઓમાં વિભાજિત થયેલો છે અને વર્ષમાં કુલ 12 સંક્રાંતિઓ થતી હોય છે. આમ જોઈએ તો 14 જાન્યુઆરીના આસપાસનો સમય છે એ ખાસ કરીને ધન રાશિમાંથી સૂર્ય છે એ મકર રાશિમાં પ્રવેશ થાય છે, એટલે આમ મકર સંક્રાંતિના નામથી ઉત્તરાયણને ઓળખવામાં આવે છે. મકર સંક્રાંતિનો સૂક્ષ્મ અર્થ. મકર સંક્રાંતિના દિવસથી ભગવાન સૂર્ય પોતાનું તેજ વધારે છે અને પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં પ્રવેશે છે. હિન્દુઓ માટે સૂર્ય એ પ્રત્યક્ષ બ્રહ્મનું રૂપ છે, જે એક અદ્વૈત, સ્વયં પ્રકાશમાન, શાનદાર દેવત્ય, આશીર્વાદ અને તમામ અકથ્યનું પ્રતીક છે. સૂર્ય આપણા સમયનું ચક્ર ચલાવે છે. પ્રસિદ્ધ ગાયત્રી મંત્ર જે દરેક શ્રદ્ધાળુ દ્વારા ઉચ્ચારાય છે તે ભગવાન સૂર્યદેવને જ્ઞાન અને બુદ્ધિનું વરદાન પ્રાપ્ત કરવા માટે સમર્પિત કરાય છે. આમ સૂર્ય એ જ્ઞાન અને બુદ્ધિનો અવતાર છે. ભગવાન શ્રી કૃષ્ણ એ ગીતામાં અર્જુનને કહ્યું છે કે આ જ્ઞાન એટલે કે ગીતાનું જ્ઞાન તેને અનેક વખત કહ્યું છે, જેમાં સૌ પ્રથમ એણે સૂર્યને કહ્યું હતું. તેથી સૂર્ય એ એના પ્રથમ શિષ્ય ગણાય છે. આપણા માટે તો રવિવાર એટલે રજાનો દિવસ, પણ રવિ એટલે કે સૂર્ય, સૂર્ય માટે ક્યારે રવિવાર આવતો નથી. સૂર્ય તો સતત, નિરંતર અને કાર્યશીલતામાં માને છે. મકર સંક્રાંતિનું ઐતિહાસિક દ્રષ્ટિએ મહત્વ. હિન્દુ ધર્મશાસ્ત્રોમાં મકર સંક્રાંતિથી દેવતાઓનો દિવસ શરૂ થાય છે, જે અષાઢ મહિના સુધી રહે છે. મહાભારત કાળમાં ભીષ્મ પિતામહે પોતાનો દેહત્યાગ કરવા માટે મકર સંક્રાંતિનો પવિત્ર દિવસ જ પસંદ કર્યો હતો. મકર સંક્રાંતિના દિવસે જ ગંગાજી રાજા ભગીરથની પાછળ પાછળ ચાલીને સાગરમાં જઈને મળ્યા હતા. મહારાજા ભગીરથે પોતાના પૂર્વજો માટે આ દિવસે તર્પણ કર્યું હતું. તેથી મકર સંક્રાંતિના દિવસે ગંગા સાગરમાં મેળો ભરાય છે. મકર સંક્રાંતિના દિવસે જ ભગવાન વિષ્ણુએ અસુરોનો અંત લાવીને યુદ્ધ સમાપ્તિની ઘોષણા કરી હતી. આ દિવસ અનિષ્ટોના નાશનો દિવસ પણ માનવામાં આવે છે. દાનનો મહિમા. મકર સંક્રાંતિના દિવસે દાન આપવાનો મહિમા અપરંપાર છે. ભારતના અનેક પ્રાંતોમાં આજના દિવસે માલિક નોકરને વસ્ત્ર, ધન, ધાન્ય, દા સામગ્રી ભેટ સ્વરૂપે આપવામાં આવે છે. આજના દિવસે કુટુંબ પરિવારની બહેનો દીકરોને ખીચડિયા સ્વરૂપે અન્ન, વસ્ત્ર, દાન ભેટ આપવામાં આવે છે. આ દિવસે
ગુપ્તદાન આપવાનો મહિમા અપરંપાર છે. તલ અને ધાન્યની મીઠાઈ બનાવીને પણ આપવામાં આવે છે. આજના દિવસે કુટુંબ પરિવારના સભ્યોને મિલન અને સમર્પણનો દિવસ છે. પતંગનો ઇતિહાસ. પતંગ બનાવવાની શરૂઆત આશરે 3000 વર્ષ પહેલા ચીનમાં થઈ હતી. પતંગ બનાવવા માટે શિલ્કના કાપડનો ઉપયોગ અને લાકડી માટે વાંસનો ઉપયોગ થયેલો. પ્રાચીન કાળમાં પતંગનો ઉપયોગ લશ્કરી દળમાં માલ સામાન પહોંચાડવા અને દુશ્મનોની જાસૂસી કરવા માટે કરવામાં આવતો હતો. બૌદ્ધ સાધુઓ દ્વારા જાપાનમાં પણ પતંગ બનાવ્યો હોવાનો ઉલ્લેખ છે. ભારતમાં પતંગ ઉડાડવાનો પુરાવો ઈસવીસન 1500ના કાળમાં મોગલ શાસનકાળ દરમિયાન જોવા મળે છે. સમ્રાટ અશોક પણ પતંગ ચગાવવાના શોખીન હતા. આજની વાત કરીએ તો ચીનથી લઈને કોરિયા સુધી અને એશિયામાં જુદા જુદા પ્રકારની પતંગો પ્રચલિત થઈ છે. વિવિધ રાજ્યોમાં થતી ઉજવણી. મિત્રો, આપણો દેશ વિવિધતામાં એકતાવાળો અને વિવિધતા ભરેલો દેશ છે, ત્યારે દેશમાં જુદી જુદી ભાષાઓમાં આ તહેવારને અલગ અલગ નામે સંબોધવામાં આવે છે, ઓળખવામાં આવે છે. એ વિશે જો થોડી તેની ઝલક જોઈએ તો ઉત્તર ભારતથી શરૂઆત કરી. ઉત્તર ભારતમાં હિમાચલ પ્રદેશમાં તેને લોહવીના નામે ઓળખવામાં આવે છે. એ બાદ થોડા નીચે આવીએ અને પૂર્વ ભારત બાજુ જઈએ તો બિહારમાં સંક્રાંતિ, આસામમાં અને પશ્ચિમ બંગાળમાં બિહુ અને ભોગાલીના નામે ઓળખે છે, જ્યારે ઓરિસ્સામાં મકર સંક્રાંતિના નામે એને ઓળખવામાં આવે છે. જો એની સામેની બાજુ જઈએ, મતલબ કે આપણી વાત આવી, પશ્ચિમ ભારતમાં ગુજરાત અને રાજસ્થાનમાં પણ તેને મકર સંક્રાંતિ અને મહારાષ્ટ્રમાં સંક્રાંતિ તરીકે તેને ઓળખવામાં આવે છે. અને સાવ નીચે આવી જઈએ, ભારતનો ચેડો દક્ષિણ ભારત, આંધ્રપ્રદેશમાં તેલુગુ, તમિલનાડુમાં પોંગલ અને કર્ણાટકમાં સંક્રાંતિથી ઓળખવામાં આવે છે. અને એક મહત્વનું ગણાતું મંદિર ભારતનું, ભારત મંદિરોનો પણ દેશ છે, તો એક મહત્વનું મંદિર એવું સબરીમાલા મંદિર, એમાં એને મકર વલાકુ ઉત્સવ તરીકે ઓળખવામાં આવે છે. આમાં એક વસ્તુ નોંધવા લાયક છે કે સંક્રાંતિ અથવા તો મકર, ખાસ કરીને મકર જેવો શબ્દ છે, એ મુખ્ય સ્થાને છે. કારણ તો કે આ દિવસે મકર રાશિમાં સૂર્ય પ્રવેશતો હોય છે, એટલે મકર છે એ મુખ્ય સ્થાને અહીંયા હોય છે. આમ તો આ દિવસે નાના મોટા દરેક આનંદ અને ઉલ્લાસ કરતા જોવા મળે છે. અને આ દિવસે મેળાઓ અને મેળાવડાઓ ખૂબ જ જોવા મળે છે. અને આપણે ધાબા જેવા શબ્દો પ્રયોજીએ છીએ તો એ ધાબા ઉપર પરિવારનો મેળાવડો જમેલો હોય છે. અને આ રીતે અલગ અલગ જગ્યાએ, રાજ્યોમાં, સમગ્ર દેશમાં આ ઉત્સવની ખૂબ હર્ષોલ્લાસથી ઉજવણી થતી જોવા મળે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ મકર સંક્રાંતિ. મકર સંક્રાંતિનો તહેવારનું સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ઘણું મહત્વ છે. આ દિવસે જૂનું ત્યજી અને નવો અપનાવવાનો પણ મહિમા છે. આ સમયે છડેલા ધાન્યની અને તલની મીઠાઈઓ, ખાદ્ય પદાર્થો બનાવી અને ખાવા ખવડાવવામાં આવે છે. ઘઉં, બાજરી, જુવાર જેવા 7 ધાનોને છેડીને તેનો ખીચડો બનાવવામાં આવે છે, જે પૌષ્ટિકતાની દ્રષ્ટિએ સર્વોત્તમ છે. વર્તમાન સમયમાં ઝીંજરા, સીંગ, તલ, દાળિયા, ગોળ સાથે બનાવેલી ચીકી, શેરડી, બોર વગેરેનો આનંદ લેવામાં આવે છે. સાથે સાથે ઊંધિયું પૂરીની મેજબાની તો કેમ ભૂલાય. જેમ કે મકર સંક્રાંતિના દિવસે ઘણા બધા અકસ્માત થતા જોવા મળે છે, તો એ અકસ્માતને ધ્યાનમાં રાખીને પતંગ ચગાવવા માટે થોડી ધ્યાનમાં રાખવા જેવી બાબતો વિશે વાત કરીએ. તો જ્યારે મકર સંક્રાંતિના દિવસે આપણે પતંગ ચગાવવાની હોય છે, ત્યારે અગાસી ઉપર જઈને જ્યારે પતંગ ચગાવો છો, ત્યારે માત્ર પોતાની પતંગનો આનંદ લૂંટવાનો હોય છે. જ્યારે આપણે પતંગ ચગાવતા વખતે બીજી જે પાછળથી પતંગો આવે છે એને પકડવા માટે ઘણી વખત એવું બને છે, પારી ઉપર પણ ચડી જાય છે, નીચે પણ ધ્યાન રહેતું નથી, જેથી કરીને નીચે પડે છે, હાથ પગ ભાંગી જાય છે, એવા અકસ્માત સર્જાય છે. અમુક વખત થાંભલાઓમાં વાયર સાથે પતંગનો દોર અટવાઈ જાય તો એને ખેંચીને વીજળી ઉત્પન્ન કરે છે, એટલે કે ધડાકા કરીને બીજાને બંધ કરી આવી દે છે, જેથી કરીને અકસ્માત થાય છે. ખાસ કરીને બીજી વાત કહીએ તો પતંગના જે દોરા હોય છે એ કાચથી પાયેલા દોરા હોય છે. તો આ બધા દોરાઓને જ્યારે કાપવામાં આવે, કણા બાંધવામાં આવે, ત્યારે કાતરનો ઉપયોગ કરવો પડે. ખાસ કરીને દાંતના ઉપયોગથી ન કાપવા, કેમ કે ઘણી વખત મોઢામાં પણ દાંતના વધારે દોરો હોય તો મોઢામાં પણ લોહી નીકળે છે, નુકસાન પામે છે.
અને બીજી વસ્તુ, જ્યારે પતંગ ચગાવવાનો દિવસ આપણને આપેલો હોય છે તો માત્ર એનો જ લાભ લેવાનો હોય છે. ઘણી વખત પતંગ ચગાવતી વખતે એવો વિચારે છે કે ચાલો આજે સંક્રાંત છે તો બધા જ મેળવી ઉપર હશે, તો પોતાની પતંગમાં ધ્યાન રાખવું, કેમ કે પછી ઘણા બધાને જોવામાં રહે છે, એમાં ઘણા અકસ્માત થાય છે. એટલે આવું ના બને એવું ખાસ ધ્યાન રાખવાનું છે. અને બીજી વસ્તુ વાત કરીએ તો કે ખાસ કરીને પોતાના હાથનું ધ્યાન રાખવાનું છે, કેમ કે એક જ દિવસ આપણે પતંગ ચગાવવાની હોય છે, પરંતુ પાકા દોરાને લીધે જો પોતાના હાથમાં કાપા પડી જાય છે એના માટે જે પટ્ટી આવે છે એ પટ્ટી બાંધીને જ આપણે પતંગ ચગાવવાની હોય છે. ખાસ કરીને આપણે જે અગત્યતા જોવાની છે તો તે પક્ષીઓ વિશે જોવાની છે. મકર સંક્રાંતિની અંદર જેટલા પણ પક્ષીઓ હોય છે એને સૌથી વધારે ઈજા થાય છે, જે તમે એના પછીના બીજા દિવસે ન્યૂઝપેપરમાં જુઓ જ છો કે આટલા પક્ષીઓના પગ કપાઈ ગયા, આટલા પક્ષીઓ મરી ગયા. તો એનું કારણ એ છે કે આપણા પતંગ ચગાવવાની જે મજા છે એની સાથે પક્ષીઓની પણ જાનની હાનિ આપણે કરીએ છીએ. તો ખાસ કરીને પક્ષીઓને ખાસ સાવચેતી રાખવાની છે. અને જો આવું ક્યારેય પણ બને તો પક્ષીઓ માટે દર વખતે તમે ટીવીમાં ન્યૂઝમાં પણ જોશો તો સવારમાં તમને ક્યાંય છાપામાં પણ હેલ્પલાઇન નંબર નીચે આપેલો હોય છે, જેથી કરીને પક્ષીઓને બચાવી શકાય છે. આવી રે ઉતરાણ ભાઈ, આવી રે ઉતરાણ, ગીલો પીળો ને વાદળી પતંગ ની લૈલાણ. આવી રે ઉતરાણ ભાઈ, આવી રે ઉતરાણ, ગીલો પીળો ને વાદળી પતંગ ની લૈલાણ. વહેલી સવાર થી છાપરું રે ગાજતું, કાંટાના શોર સંગ પી પૂડું વાગતું. વહેલી સવાર થી છાપરું રે ગાજતું, કાંટાના શોર સંગ પી પૂડું વાગતું. ઠંડીના સુસવાટ ભાઈ, ઠંડીના સુસવાટ, આવી રે ઉતરાણ ભાઈ, આવી રે ઉતરાણ. દુહીનો વેચ જમણો બાબલાની સંગે, પૂંછડીઓ લપટાયો બાબલાના રંગે. દુહીનો વેચ જમણો બાબલાની સંગે, પૂંછડીઓ લપટાયો બાબલાના રંગે. થાય રે ખેંચા ખેંચ ભાઈ, થાય રે ખેંચા ખેંચ, આવી રે ઉતરાણ ભાઈ, આવી રે ઉતરાણ. ફિરકીનો દોર છે તેજ અને ધારદા, ઝાંડાધારીનો ખેલ નીચે છે શાનદા. ફિરકીનો દોર છે તેજ અને ધારદા, ઝાંડાધારીનો ખેલ નીચે છે શાનદા. લંગીસનો છેદાવ ભાઈ, લંગીસનો છેદાવ, આવી રે ઉતરાણ ભાઈ, આવી રે ઉતરાણ. માણો આનંદ આજ નાના ને મોટા, ઉતરાણ ઠંડી ના પાડી લો ફોટા. માણો આનંદ આજ નાના ને મોટા, ઉતરાણ ઠંડી ના પાડી લો ફોટા. મોઢા પર મલકાટ ભાઈ, મોઢા પર મલકાટ, આવી રે ઉતરાણ ભાઈ, આવી રે ઉતરાણ. આવી રે ઉતરાણ ભાઈ, આવી રે ઉતરાણ, લીલો પીળો ને વાદળી પતંગ ની લૈલાણ. લીલો પીળો ને વાદળી પતંગ ની લૈલાણ, લીલો પીળો ને વાદળી પતંગ ની લૈલાણ.